ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो नमः। સાક્ષાત સદગુરુ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, ગુરુદેવની સાધના અને તપ, ગુરુદેવની દ્રષ્ટિ માત્રથી કલ્યાણ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરેશ્વરજી મહારાજાના શરણોમાં કોટી કોટી વંદન. દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવા જઈ રહી છું એક સત્યવાત, સાક્ષાત્કારની અનુભૂતિ. આ વાત એ બેન પોતાના શબ્દોમાં વર્ણવે છે જે સંભળાવા જઈ રહી છું. અમારા જમાનામાં રમેશભાઈ નામના એક ડોક્ટર હતા. વિચિત્ર ધૂની, છીડિયો, ગુસ્સાવાળો, બોલવામાં એલફેલ, મેનર્સલેસ વગેરે વિશેષણો તેમના માટે લોકો છૂટથી વાપરતા. આ વિશેષણો તો લાગુ પડે જ, સાથે સાથે બીજા આવા ઘણા વિશેષણો લાગુ પડે તેવા ડોક્ટર સાહેબની જસરેખા જબરજસ્ત. ચાર તાવવાળાને ગોળી આપે અને એક તાવવાળાને ઇન્જેક્શન આપે. આવા બધા બુદ્ધિમાં ન બેસે તેવા છબરડા કરે પણ સાજા કરી આપે. તેના કારણે હંમેશા તેમના દવાખાને લાઈનો લાગેલી હોય. તેમનો એક વિચિત્ર નિયમ કે રોગ ગમે તે હોય પણ ગુલાબી કલરની એક ગોળી ફરજિયાત આપે જ. દરેક રોગમાં કામ કરે એવી ગોળી આજ સુધી શોધાઈ નથી તો 40 વર્ષ પહેલાની તો વાત જ શું. લોકોને ખબર હતી કે રોગ ગમે તે હોય ગુલાબી ગોળી તો આવવાની જ છે. એટલે રમેશભાઈ ગુલાબી ગોળીવાળા એવું નામ પણ પ્રસિદ્ધિને પામ્યું હતું. પ્રશ્ન ઘણાને થતો કે આવું કેમ, પૂછવાની ઈચ્છા પણ ઘણાને થતી, પણ આ મગજ ફરેલાને પૂછે કોણ. આખર લોકો વિચારતા કે આપણે સાજા થઈએ છીએ ને, પછી મૂકોને ચાલ ગોળીઓની ગમે તે આપે, આપણે શું. આમ લોકો મન મનાવી ડોક્ટરને કાંઈ પૂછતા ન હતા પણ મારાથી રહેવાતું ન હતું. ઘણી હિંમત ભેગી કરીને એક દિવસે મેં રમેશભાઈને પૂછી જ લીધું, ડોક્ટર સાહેબ દરેક રોગમાં ગુલાબી ગોળી અવશ્ય હોય જ, આવું કેમ, કોઈ ડોક્ટર આવી રીતે દવા નથી આપતા, તમે જ આપો છો. મારે માત્ર કારણ જાણવું છે કે આની પાછળનું લોજિક શું છે. મારો પ્રશ્ન સાંભળ્યા બાદ ડોક્ટર સાહેબે મોટી આંખોના કાળા ડોળા મારી સામે એવી રીતે કાઢ્યા કે હું ડરી ગયો. 3 સેકન્ડનું મૌન પાળ્યા પછી પ્રકાશ્ય, યુવાન વધારે વાત કરવાનો સમય નથી અને કોઈ જરૂરિયાત પણ નથી, પરંતુ આટલામાં સમજી જા કે ગુલાબી ગોળી જ કામની છે, બાકી બધી તો મનના સંતોષ માટે અપાય છે. રમેશભાઈની ગુલાબી ગોળી એ સબ રોગોની એક દવાઈ છે, સમજ્યો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરેશ્વરજી મહારાજા એટલે અમારા માટે ગુલાબી ગોળી. ગમે તે કાર્ય હોય પણ અમારી પાસે બધાનો એક જ ઈલાજ, પૂજ્ય દાદાનું નામ. મને શારીરિક બહુ તકલીફ રહેતી, કમર અને પગનો દુખાવો સતત રહેતો. કમરમાં કોઈ નસ દબાતી હતી તેના કારણે વધુ સમય બેસી પણ ન શકું કે ઊભી પણ ન રહી શકું. ઘણી બધી દવાઓ અને ડોક્ટરોને સમજાવ્યા પણ બહુ ઝાઝો ફાયદો ન થયો. પરિવારની જવાબદારી હોવાના કારણે ઘરકામ કરવું પડતું પણ તે ઘરકામ કરવાની શક્તિ મારામાં ન રહેતી. તે વખતે મને વિચાર આવ્યો કે મેં ઘણી દવાઓ કરી પણ વિશેષ કાંઈ ફાયદો થયો નથી, હવે વધુ દવાઓ ખાવાનો અર્થ નથી અને મન પણ નથી. પૂજ્ય બાપજી દાદા ઘરે પધાર્યા છે તો તેમની આરાધના કરીને પુણ્ય ઉપાર્જન કરું, ફાયદો થવાનો હશે તો થશે એમ વિચારીને મેં નક્કી કર્યું કે સળંગ 11 દિવસ સુધી 11 વાગે 11 સામાયિકમાં પૂજ્ય દાદાની 11 માળા ગણવી, સામાયિક પૂર્વે 11 રૂપિયા દાદાના ચરણોમાં મૂકવા અને પ્રાર્થના કરવી.
મારા મનથી આવું વિચારીને મેં પૂજ્ય બાપજી દાદાની આરાધના શરૂ કરી. ત્રીજા દિવસથી મારો દુખાવો ઓછો થવા લાગ્યો અને મારી ભક્તિ વધુ ભાવપૂર્વક થવા લાગી. 11 દિવસની આરાધના પૂર્ણ થતા તો હું ઘણી બધી સ્વસ્થ થઈ ગઈ. હું તો બધા જ ગુરુ ભક્તોને જણાવવા માંગુ છું કે પૂજ્ય બાપજી દાદા આપણા પિતાજી કે દાદાજીના સ્થાને છે. પોતાના દીકરા દીકરી કે પૌત્ર પૌત્રી દુખી હોય તે કોઈ પણ પિતા કે દાદાને ન જ ગમે. એમની પાસે કાંઈ માંગવાની પણ જરૂર રહેતી નથી. ભક્તિભાવે એમની આરાધના કરવાની શરૂ કરો ત્યારે તેઓ આપ્યા વિના રહેતા નથી. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ.